તો મહેસાણા દૂધ સાગર ડેરીના ઘીમાં ભેળસેળ હોય તેવું સામે આવી રહ્યું છે. ઘીમાં ભેળસેળ થતા ઘીના જથ્થાને રોકાયો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા રોકી દેવાયો છે જથ્થો. 172 બેચ નંબરથી ઘી પેક કરવામાં આવ્યું હતું. 600 મેટ્રિક ટન ઘીના જથ્થાને રોકી દેવાયો છે. ઘીમાં 16% પામ ઓઇલનો જથ્થો મળી આવ્યો છે. હજુ પણ બજારમાં 512 મેટ્રિક ટન ઘી છે અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લખાયો છે પત્ર. સમગ્ર મામલે ડેરીના ચેરમેન લખ્યો છે પત્ર. તો ઘટનાને લઈને ડેરીના વાઇસ ચેરમેનનું નિવેદન પણ સામે આવ્યું છે. આ ઘટનાનો ક્રમ મને બદનામ કરવાનું કાવતરું છે તેવું વાઇસ ચેરમેનને જણાવ્યું છે. અમારી બીજી લેબમાં સેમ્પલ ફેઇલ નથી થયા તેવું પણ વાઇસ ચેરમેનનું જણાવ્યું છે. અન્ય સ્થળે પાસ થતા સેમ્પલ ફેડરેશનને ફેઇલ કર્યા તેવું પણ વાઇસ ચેરમેને જણાવ્યું છે. તો બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે તેવું અત્યારે હાલમાં વાઇસ ચેરમેનનું કહેવું છે. દૂધ સાગર ડેરીમાં નકલી ઘી કૌભાંડ ક્યાંક સામે આવ્યું છે. 16% પામ ઓઇલનો જથ્થો મળ્યો છે. સળગતા સવાલ. વીટીવી પણ કહી રહ્યું છે કે પૈસા કમાવવાની લાલચામાં લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન રોક લગાવી પગલાં ભરી રહ્યું છે. આ પ્રકારની હરકત કરનાર સામે શું લેશે ફેડરેશન પગલાં તે પણ એક પ્રશ્ન છે. બજારમાં 512 મેટ્રિક ટન ઘી ફરી રહ્યું છે. ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન સામે શું પગલાં લેશે ફેડરેશન તે પણ એક પ્રશ્ન છે. કેટલા સમયથી બનાવતા હશે આ પ્રકારના નકલી ઘીનો જથ્થો. મહેસાણાની સૌથી મોટી ડેરીમાં આ પ્રકારનું કૃત્ય કેટલું યોગ્ય. વિશે વધુ માહિતી માટે સંવાદદાતા કમલેશ જોડાઈ ચુક્યા છે. કમલેશ, જણાવશો કે જે રીતના અત્યારે હાલમાં ઘીમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે, સીધા જ આક્ષેપ ક્યાંક થઈ રહ્યા છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી, આપને જણાવું કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા દૂધસાગર ડેરીના એમડી અને ચેરમેનને ઉદ્દેશીને આજે એક પત્ર મોકલવામાં આવ્યું છે અને તેમાં જાણ કરવામાં આવી છે કે ડેરી દ્વારા જે 600 મેટ્રિક ટનનો જથ્થો ફેડરેશનને મોકલવામાં આવ્યો હતો તે પૈકીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલમાં પામ ઓઇલનો જથ્થો હોવાને લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સેમ્પલને રોકી દેવા, જે દૂધસાગર ડેરી દ્વારા જે ઘીનો જથ્થો મોકલવામાં આવ્યો હતો તે રોકી દેવાની વાત પણ કરવામાં આવી છે. તો 512 મેટ્રિક ટન જેટલો જે જથ્થો છે એ ગોડાઉનમાં હોવાની પણ વાત કહેવામાં આવી છે અને જે પૈકીના 118 નંબરના જે બેચ નંબરથી બનાવેલા સેમ્પલ જે ઘી છે તેનો સેમ્પલ ફેલ હોવાની વાત કરવામાં આવી છે. તો બીજી તરફ ડેરી દ્વારા જે ડેરીના વાઇસ ચેરમેન છે વગજીભાઈ દેસાઈ, તેમને એક આક્ષેપ કર્યો છે કે ફેડરેશન દ્વારા દૂધસાગર ડેરીના જાણે જોઈને સેમ્પલ ફેલ કરવામાં આવી રહ્યા છે અને રાજસ્થાનમાં જે રીતે ટેન્કર પકડાયું હતું ટેન્કરના સેમ્પલ ફેલ થયા હતા, પરંતુ ડેરીને બદનામ કરવા માટે ફેડરેશન સમગ્ર ઘીના જથ્થાના સેમ્પલ ફેલ હોવાની વાત કરી અને ખોટી રીતે ડેરીને બદનામ કરતી હોવાની મોગજીભાઈ દેસાઈ જે ડેરીના વાઇસ ચેરમેન છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જી જી આભાર કમલેશ, માહિતી બદલ.